नमस्कार मित्रों, स्पेप चैनल में स्वागत है। मित्रों, जो तमारा नामे कोई जमीन है अथवा तो कोईपण बीजानी जमीन है अने तमारे आनो नक्शो जोवो छे, तो आ काम तमे मोबाइल थी एक मिनिट में करी शकशो। तमारी जे जमीन है ये सरकारी रेकॉर्ड अनुसार तमारा ज नामे छे ने, एमां कोई बीजानुं नाम तो नथी बोलतुं ने। आ बधुं तमारे जोवुं छे तो तमे तमारा मोबाइल थी एक मिनिट में चेक करी शको छो। वारसदार में कोना कोना नाम छे जमीन में, आ पण तमारे जो चेक करवू छे तो कोईपण मोबाइल थी तमे एक मिनिट में चेक करी शको छो। कोई थर्ड पार्टी एप्लिकेशन डाउनलोड कर्या वगर अने सरकारी जे वेबसाइट छे एनी अनुसार। तो मित्रों, आ बधुं चेक करवा माटे वीडियो ने तमे छेल्ले सुधी जोता रहो। मित्रों, सौ प्रथम तो तमारे तमारो जे ब्राउजर छे ए खोली लेवानू छे। तमे जे वापरता होय गूगल क्रोम वापरता होय अथवा तो अन्य कोई ब्राउजर तमारे खोली लेवानू छे अने एमां तमारे टाइप करवानू छे एनी रोर, एटले के ANYROR। त्यारबाद तमे सर्च करशो तो मित्रों अहींया जे पहली ज वेबसाइट छे એ ગુજરાત ગવર્મેન્ટની છે। આ ગવર્મેન્ટની જે વેબસાઇટ છે એના મારે ક્લિક કરવાનું રહેશે। હવે આમાં તમે થોડા નીચે જશો તો અહીંયા આવે છે વ્યૂ રેકોર્ડ રૂરલ, એટલે જે ગ્રામ્ય વિસ્તારના જમીન છે એના રેકોર્ડ તમારે જોવા હોય તો તમારે આ ક્લિક કરવાનું રહેશે। શહેરી વિસ્તારના તમારે જો જમીનના રેકોર્ડ જોવા હોય તો તમારે આ ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે। પ્રોપર્ટી રિસર્ચ કરવું હોય તો તમારે આ ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે। આપણે પ્રથમ ઓપ્શન સિલેક્ટ કરી લઈએ। મિત્રો, પેજ ખોલી ગયા પછી તમારે અહીંયાથી થોડા નીચે આવવાનું રહેશે અને અહીંયા તમે જોઈ શકો છો કે તમારે કોઈપણ એક પસંદ કરવાનું છે। તમારે શેની વિગતો જોઈએ છે, આ જે જમીન છે એ વર્ષો પહેલાં કોના નામે હતી, અત્યારે કોના નામે છે, આ બધી વિગતો જોવી હોય તો તમારે 7/12ની વિગતો જોવી પડશે। હકપત્રક છે એ તમારે અહીંયાથી જોવા પડશે જો જોવા હોય તો। સર્વે નંબરની જે વિગતો છે અહીંયાથી આ ઓપ્શન સિલેક્ટ કરીને જોવી પડશે। તો મિત્રો, આપણે પ્રથમ ઓપ્શન સિલેક્ટ કરી લઈએ છીએ। ત્યારબાદ અહીંયા તમારે જિલ્લો સિલેક્ટ કરવો પડશે। હું રેન્ડમલી કોઈ એક જિલ્લો અહીંયા સિલેક્ટ કરી લઉં છું। ત્યારબાદ અહીંયા તમારે તાલુકો પસંદ કરવાનો છે તો અહીંયા હું તાલુકો પસંદ કરી લઉં છું। અહીંયા ગામનું નામ પસંદ કરવાનું છે, તમારે કયા ગામનું વિગતો જોવી છે તો અહીંયા હું ગામનું નામ પસંદ કરી લઉં છું। ત્યારબાદ મિત્રો, અહીંયા તમને જો સર્વે નંબર યાદ હોય તો અહીંયા સર્વે નંબર સિલેક્ટ કરવાનો છે। તમારે જો સર્વે નંબર ના યાદ હોય છતાં પણ તમારે જો વિગતો જોવી છે તો એ વિગતો તમે કઈ રીતે જોઈ શકો વિડીયોમાં એ હું પણ જણાવીશ। તો મિત્રો, વિડીયોને છેલ્લે સુધી જોતા રહો। હવે મિત્રો, અહીંયા તમારે સર્વે નંબર સિલેક્ટ કરવાનો છે। હું કોઈ બી રેન્ડમલી કોઈ એક સર્વે નંબર સિલેક્ટ કરી લઉં છું। ત્યારબાદ આ જે નંબર છે એ નંબર તમારે આ બોક્સમાં લખવાનો રહેશે। તો હું લખી લઉં છું 710555। ત્યારબાદ તમારે ગેટ રેકોર્ડ ડિટેલ આના ઉપર ક્લિક કરવાનું છે। ક્લિક કરશો તો તમે જે જૂના ગામ નમૂના નંબર અને 7/12ની જે વિગતો છે એ જોઈ શકશો। તમે અહીંયા જોઈ શકશો જૂનો સર્વે નંબર કયો હતો,
ત્યારબાદ 1995 થી 2005ની જે સર્વે નંબર બ્લોક નંબર છે પીડીએફ સ્ટેટસ છે આ બધું તમે અહીંયાથી જોઈ શકશો તો અહીંયા હું આ વ્યૂ પીડીએફ છે આના ઉપર તમારે ક્લિક કરવાનું છે તમારે જે કંઈ જે વર્ષનો તમારે વિગત જોઈતી હોય એ વર્ષનું તમારે સિલેક્ટ કરવાનું છે તો અહીંયા હું વ્યૂ પીડીએફ ઉપર ક્લિક કરું છું તો મિત્રો અહીંયા તમે જોશો કે આ ઓપન લખેલું છે અહીંયા તમારે ઓપન ઉપર ક્લિક કરવાનું છે તો જે તમારી પીડીએફ છે ડાઉનલોડ થઈને અહીંયા દેખાઈ જશે અહીંયા તમે જુઓ ખેતરનું નામ સર્વે નંબર કોના નામે છે કબજેદારનું નામ ત્યારબાદ ગણોતિયા પેટા ગણોતિયા અહીંયા તમે ખેડૂતના નામ જોઈ શકશો જે વારસદાર છે એના નામ પણ જોઈ શકશો એમાં કયા કયા પાક તમારે હતા આની વિગતો પણ તમે જોઈ શકશો હવે મિત્રો આપણે આ તો જોયા જે જૂના નમૂના છે એ રીતે હવે જો તમારે સર્વે નંબરની વિગત જોવી હોય તો તમારે આ ત્રીજો ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે આ સિલેક્ટ કરીને અહીંયા હું આ નંબર નાખી દઉં છું તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ગામ નંબરના નંબર 7ની વિગતો એમાં તમે જૂનો સર્વે નંબર પણ જોઈ શકો છો એના જૂના સર્વે નંબરને લગત નોંધ નંબરો પણ જોઈ શકો છો જમીનની જે વિગતો છે કેટલા એરિયાની જમીન છે સત્તા પ્રકાર છે જૂની શરત કે નવી શરત આ બધું મિત્રો તમે અહીંયા જોઈ શકો છો ત્યારબાદ જે જમીનનો નકશો છે અહીંયા તમે જમીનનો નકશો પણ જોઈ શકો છો નોંધ નંબરો તથા ખાતેદાર આની જે વિગતો છે એ પણ અહીંયા જોઈ શકો છો અહીંયા જેટલા તમે વારસદાર છો આ બધા વારસદારના નામ અહીંયા બતાવેલા છે બોજા અને હકની વિગતો પણ અહીંયા તમે જોઈ શકશો મિત્રો તમારે જમીન ઉપર કોઈ બોજો છે તો તમે એની વિગતો પણ અહીંયા જોઈ શકશો મિત્રો મેં અહીંયા જણાવ્યું હતું એ પ્રમાણે તમને જો તમારો જે ખાતા નંબર યાદ નથી તો ખાતેદારના નામ પરથી તમારું ખાતું જાણવા માટે પણ અહીંયા જાણી શકશો એ માટે અહીંયા ક્લિક કરવાનું રહેશે જિલ્લો પસંદ કરવાનો છે તાલુકો પસંદ કરવાનો છે ગામનું નામ પસંદ કરવાનું છે ત્યારબાદ મિત્રો અહીંયા ખાતેદારનું નામ લખવાનું છે પછી આ જે કોડ છે આ કોડ અહીંયા ટેક્સ બોક્સમાં નાખવાનો છે તમે જેવા ટેક્સ બોક્સમાં નાખશો અને અહીંયા ગેટ રેકોર્ડ ડિટેલ ઉપર તમે ક્લિક કરશો તો જે કંઈ ખાતેદારનું નામ છે આ નામ પરથી તમે ખાતાની જે વિગતો છે એ જોઈ શકશો મિત્રો આ વેબસાઇટ ઉપરથી તમે 7/12ની જે જૂના સ્કેન કરેલા વિગતો છે આ જોઈ શકો હકપત્રક 6ની વિગતો તમે જોઈ શકશો સર્વે નંબરની વિગતો જોઈ શકશો એટલે કે 7/12ની વિગતો જોઈ શકશો 8ના ખાતા જોઈ શકશો વર્ષ અને મહિના મુજબ નોંધોની જે વિગતો છે એ પણ અહીંયા તમે જોઈ શકશો જમીન રેકર્ડને લગતા જે કેસ ચાલે છે આની વિગત પણ અહીંયાથી તમે જોઈ શકશો જેને જમીન ખરીદ કે વેચવાની છે આ બધા જે જમીન રેકર્ડને લગતા કેસની વિગત છે એ ખૂબ જ અગત્યની રાખે છે તો આની વિગત પણ અહીંયાથી તમે જોઈ શકશો તો આજે આપણે જોયું કે કોઈપણ થર્ડ પાર્ટી એપ્લિકેશન ડાઉનલોડ કર્યા વગર માત્ર તમારા મોબાઈલથી
बेज मिनिटनी अंदर तमारी जे जमीन छे अथवा तो कोई बीजानी जमीन छे एने लगती संपूर्ण माहिती तमे अहींयाथी जोई शकशो के जेथी तमने घणी रीते मददरूप थाय। आवा इंटरेस्टिंग अने नॉलेजेबल वीडियो छे आ बधुं जोवा माटे मित्रों चेनल जो सब्सक्राइब ना करी होय तो सब्सक्राइब करी लेजो। नवा वीडियो साथे फरी मळीशुं। थैंक यू।